હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આપણે હવે અનુકોણિક, યુગ્મકોણિક પછી છેદિકા બધું આપણે જોઈએ. તો કેવી રીતના જોઈ શકાય? તો કે જે આપણે બે પરસ્પર રેખાઓ છેદતી હોય અને ખૂણાઓ બને, બરાબર, તો એ ખૂણાઓ કયા? એ ખૂણાઓની જોડને શું કહેવાય છે? આપણે આકૃતિની મદદથી સમજીએ. તો ચાલો રેખા AB અને રેખા C રેખાઓને છેદતા XY અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે, બરાબર. એટલે કે રેખા AB અને રેખા C બે રેખાઓ આપેલી છે, બરાબર. હવે એની અંદરથી એમ કીધું છે કે રેખા XY એટલે કે રેખા XY છેદે છે. કોને છેદે છે? તો કે રેખા AB અને રેખા C ને રેખા XY છેદે છે, બરાબર. હવે કયા કયા બિંદુમાં છેદે છે? તો કે P અને Q બિંદુમાં છેદે છે. એટલે કે જ્યાં બે રેખાઓને XY રેખા છેદે છે ત્યાં આપણે નામ આપીએ છીએ એક બિંદુ P અને બીજું કયું આપીએ છીએ? Q બિંદુ આપીએ છીએ, બરાબર. હવે તો કે એની ઉપરથી આપણે જોડ, તો પહેલા તો અનુકોણની જોડ, અનુકોણની જોડ છે તે કઈ? તો કે આપણે પહેલા ખૂણા દ્વારા સમજીએ અને પછી ખૂણાના નંબરથી પણ બે એક્ઝામ્પલ લેવા હું કહું છું કે પહેલા ખૂણાના નામથી સમજીએ, બરાબર. તો ચાલો પહેલો, તો કે અનુકોણની જોડ કઈ કઈ બને છે? તો કે XPA એટલે કે આયા બને છે XPA, બરાબર. પછી તો એની સાથે ખૂણો કયો જોડનો બને છે? તો કે PQ અને C. એની જોડ બાજુનો ખૂણો છે એ કયો બને છે? તો કે PQ અને C. પછી તો કે XPB, તો કે XP અને B જે રીતે આપણે આ સાઈડનો લીધો એ જ રીતે આપણે હવે આ સાઈડનો લેશું, બરાબર. હવે એની સાથેની જોડ કઈ બને છે? તો કે એની સીધા પહેલા આપણે લીધો તો આ લીધો તો એની નીચેનો આ લીધો તો સેમ એની નીચેમાં છે XPB અને PQB, ઓકે. પાછળ સેમ હવે તો કે એની જેમ જ APQ અને CQY, તો કે APQ અને CQY, ઓકે. તો કે અનુકોણ એટલે પાસે પાસે નો ખૂણા લીધો, બરાબર. હવે એની જેમ જ આપણે લઈએ તો કે BPQ અને DQY, ઓકે. તો આ કયા થશે? તો કે અનુકોણી જોડ થશે, ઓકે. હવે આપણે જોઈએ છીએ યુગ્મ કોણી જોડ. યુગ્મ કોણ એટલે આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો કે જે આકાર હોય તો આપણે એને યુગ્મ કોણની રીતે સમજી શકીએ, બરાબર. જે આકાર, બરાબર. તો કે આને અંતો કોણ કહેવાય અને ઊંધો હોય તો એને બાહ્ય કોણ કહેવાય છે, બરાબર. તો પહેલા પહેલા તો આપણે અંત યુગ્મ કોણની જોડ એટલે કે અંતની સાઈડ આવેલા હોય તેવા ખૂણા જોઈએ, બરાબર. તો કે APQ અને PQD, બરાબર. તો કે APQ એટલે કે જે રીતે રેખા રચાશે, તો કે AP અને Q જુઓ જો આ રીતના થયું, બરાબર. એટલે કે અંદરના જે ખૂણા હતા A અને બીજું કઈ જોડ રચાય છે? તો કે BPQ એટલે કે ઊંધો છે, બરાબર. એક વખત આપણે આ ચક્કો સ્થિત કરેલો હતો, બરાબર. આની જેમ સમજાવેલો છે એક રીતના, અને પછી તો કે એક વખત ઊંધો ઝેડ કરેલો છે એટલે કે BPQ અને PQC, ઓકે. તો આ જે યુગ્મ કોણ છે મિત્રો એકદમ ઈઝી થાય છે, એટલે કે ઝેડ દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. હવે આવે છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ, એટલે કે જે છેદિકા છે એની, તો કે આ છેદિકા એટલે કે રેખા XY છે એની છેદિકા છે. કેની? કેની? તો કે રેખા AB અને રેખા CD. તો એની એક જ બાજુના અંતઃકોણ છે તો કે APQ અને PQC. તો કે APQ અને PQC, ઓકે. તો કે આ બે ખૂણા રચાણા અને પછી બીજો આ સાઈડ આપણે થશે તો કે BPQ અને PQD, ઓકે. હવે તો કે અભિકોણ, તો કે અભિકોણ આપણે શીખી ગયા છે આ વર્ષ, બરાબર. દૈનિક આપણે ઇઝીલી કરી શકીએ છીએ કે ખૂણો ACA અને BPQ એટલે ACA અને BPQ, બરાબર. એની સામે ખૂણો થશે, બરાબર. હવે એની શીખતા કયો ખૂણો થશે? તો કે XPB અને APQ. તો કે XPB જેવી રીતે આ સાઈડ લીધી હતો એવી શીખતા આ લેખે છે તેની સામે ખૂણો થશે તો કે APQ, ઓકે. હવે એની જેમ જ તો કે ખૂણો PQC અને DQY, ખૂણો PQC અને DQY એટલે કે DQY અભિકોણની જોડ સામ સામેના ખૂણા આપણે એને પહેલા
આપણે એક એક્ઝામ્પલની અંદર દાખલો પણ ભણેલો હતો બરાબર. હવે જેવી રીતના આંતરયુગ્મ કોણ થાય એવી જ રીતના બાહ્ય યુગ્મ કોણ જોડ છે બરાબર. તો કે બાહ્ય યુગ્મ કોણ જોડાય તો કઈ થશે તો કે એ સી એ. આપણે પહેલા કહેતા અંદર તો કે અંદરની અંદર આધાર તો કે અંદરનો કોણ લીધો તો હવે બહારની સાઈડ મળશે તો કે એ સી એ અને ડી ક્યુ વાય. એ સી એ અને ડી ક્યુ વાય ઓકે. અને બીજી જોડ કઈ થશે તો કે એ સી પી એટલે કે આ સાઈડ થી લેશું તો કે એ સી બી. અને બીજો કયો લેશું આપણે તો કે સી ક્યુ વાય ઓકે. ચાલો તો હવે આ આપણે નામથી એટલે કે જ્યાં ખૂણાના અને રેખાના નામ કહે એવી રીતના બીજું એક્ઝામ્પલ લઈએ. તમે ખૂણાના નંબર આપેલા છે બરાબર. તો ખૂણાના નંબર આપેલા છે એ થી આપણે જોઈએ તો પણ એસી થઈ જાય તો કે અહીંયા એવી રીતના બે રેખાઓ છે એની છેદતા રેખા છે. અને મેં ખૂણાના નામ આપેલા જે બન્યા આપણે ખૂણાના નામ એક્સ વાય ઝેડ એફી ટી સી એફ ટાઈપ હતા એની બદલે મેં ખૂણા ફક્ત ખૂણાના નંબર આપેલા છે 1 2 3 4 5 6 7 8 ઓકે. કેટલા ખૂણા રચે છે એની અંદર તો કે ખૂણો પહેલો બીજો ત્રીજો ચોથો પછી પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો આઠ ખૂણા રચે છે બરોબર. તો આપણે એની અંદર પહેલા પહેલા જોઈએ ખૂણો એક અને પાંચ બરોબર. ખૂણો એક અને પાંચ ખૂણો બે અને છ એટલે કે આ સાઈડમાં આવેલા છે બરોબર. તો કે ખૂણો બે અને છ એવી જ રીતના આપણે સામેની સાઈડ જઈએ તો ખૂણો ચાર અને ખૂણો આઠ ખૂણો ત્રણ અને ખૂણો સાત. આની કરતા પણ વધારે તમે નંબર વાળો છે ઇઝીલી શીખી શકો છો. પછી આની અંદર જયારે તમને લેટર આપેલા હોય તો તમે ખૂણો તરત જ ઓળખી શકો છો. ફરી આપણે જોઈએ તો પહેલા પહેલો તો કે બાર નો અને અંદર નો પછી અંદર નો અને બહાર નો એવી રીતના અહીંયા બહાર નો અને અંદર નો અંદર નો અને બહાર નો બરોબર. તો એ કેવા થશે તો કે અનુકોણ ની જોડ થશે ઓકે. હવે આપણે જોઈએ બીજું તો કે બે અને આઠ ત્રણ અને પાંચ તો કે યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે તો કે ઝેડ ને તમે કીધું એવી રીતના બરોબર. તો કે ઝેડ ની આપણે આકૃતિ કરીએ બરાબર એક વાર ચક્કો અને એક વખત ઊંધો સેટ કરીએ બરાબર. તો અહીંયા બે અને આઠ એટલે કે બે અને આઠ અહીંયા આપણે એક ઝેડ આવી રીતના કરીએ તો કે બે અને આઠ છે અને ત્રણ અને પાંચ છે તો એ કેવા થશે તો કે બાહ્ય યુગ્મ કોણ થશે. અને અંતઃકોણની જોડ કઈ રીત થશે તો કે અહીંયા બે અને પાંચ એટલે કે બે અને પાંચ અંત એટલે અંત ની છે ત્રણ અને આઠ એ કેવા ખૂણા થશે તો કે અંતઃકોણની જોડ થશે. હવે તો કે અભિકોણ. અભિકોણ પણ આપણે આગળ શીખી ગયા છીએ તો કે એક અને ત્રણ એટલે કે સામ સામે નો ખૂણો એક ની સામે તો કે ત્રણ આવે છે. પછી તો કે ત્રણ ની બાજુમાં એટલે કે પછી અહીંયા જોઈએ તો બે ની સામે ચાર પછી પાંચ ની સામે તો કે સાત અને આઠ ની સામે છ. તો આપણે એને કોણ કહીએ છીએ તો કે અભિકોણની જોડ કહીએ છીએ.